પત્રકાર એકતા સંગઠનનું સ્નેહમિલન અધિવેશન હિંમતનગર ખાતે યોજાઈ ગયું. તારીખ 29/12/2019 ને રવિવારે સાબરકાંઠા જિલ્લાના પત્રકારોનું સ્નેહમિલન સંગઠનનું અધિવેશન સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોએ હાજર રહી નવા સંગઠનમાં સહયોગી બન્યા. આજે પત્રકાર એકતા સંગઠનનું અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલભુભાઈ કાતરોડિયાના અધ્યક્ષસ્થાને સલીમભાઈ બાવાણીની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ અને સલીમભાઈ ગૌરાંગ પંડ્યા સહિત પ્રદેશ અગ્રણીઓ અને પ્રભારી સંજય દીક્ષિત, સહપ્રભારી કમલેશભાઈ, કોઓર્ડિનેટર ગોવિંદ ખરાડી અને પ્રફુલ બારોટ તેમજ વરિષ્ઠ પત્રકારોના પણ ઉપસ્થિત રહ્યા હતા. સલીમભાઈ બાવાણીએ પત્રકાર એકતા સંગઠનનો પાયો નાખ્યો, ત્યારબાદની સફળતાઓનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં નવા ઝોનની પણ રચના કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સમાવેશ કરવામાં આવ્યો, ઝોન 11 રાખવામાં આવ્યું. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ ઉપસ્થિત પત્રકારોને સંગઠનમાં શું કામનું માર્ગદર્શન આપ્યું હતું. સંગઠનની રચના અને માર્ગદર્શન આપી સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે સર્વાનુમતે આર્થાભાઈ લુહાની વરણી કરી હતી અને કિરણભાઈ મલેશિયાને કારોબારી ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. સર્વાનુમતેની પસંદગી થતાં તેઓનું સન્માન કર્યું હતું. આજે દેશની પ્રજાનું અપેક્ષા કેન્દ્ર એકમાત્ર પત્રકારિત્વ રહી છે. દેશ દેવામાં ડૂબી રહ્યો હોય, બેકારીને બેરોજગારીનો સામનો કરવો હોય, ધર્મના નામે પાખંડો ચાલતા હોય, મહામંદી અને મોંઘવારીથી પ્રજા પીડાતી હોય, તેવા સંજોગોમાં તટસ્થ પત્રકારી એ મહત્વની ભૂમિકા અદા કરે તે જરૂરી છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર.